લોકડાઉન હોવાના કારણે ઉદ્યોગો બંધ થતા લોકો હિજરત કરીને વતન પરત ફરી રહ્યા છે ત્યારે હવે સુરત મનપા દ્વારા પહેલ કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા રાહત છાવણી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. એસએમસીની શાળાઓમાં રાહત છાવણી બનાવવામાં આવશે. શિક્ષકો અને કમ્પ્યુટર ઓપરેટર્સને કામગીરી સોંપવામાં આવશે. નિરાશ્રિતો માટે પાલિકા દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરાશે. શૈલેષ ત્રિવેદી સંવાદદાતા જોડાઈ ગયા છે. શૈલેષ, જે લોકો હિજરત કરી રહ્યા છે તેઓ માટે એસએમસી દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? સુરતમાંથી કોરોનાના કહેરને કારણે જે હિજરત થઈ રહી છે તેને રોકવા માટે ને ખાસ કરીને જે બાંધકામની જે સાઇટો છે ત્યાં જે લોકો જે મજૂરો કામ કરે છે જેમને રહેવા માટે ઘર નથી તેવા લોકો મોટા પ્રમાણમાં હિજરત કરી રહ્યા છે તેમને સુરતમાં જ રહેવા માટે સુરત મહાનગરપાલિકાએ વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને શિક્ષણ સમિતિની જે 150થી વધુ શાળાના બિલ્ડિંગો છે એ બિલ્ડિંગોને અત્યારે રાહત કેમ્પમાં ફેરવવામાં આવ્યા છે. અત્યારે આપણે અહીંયા જાંગીરપુરા વિસ્તારમાં છીએ. જાંગીરાબાદને એક સ્કૂલમાં અત્યારે રાહત કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ સમગ્ર સુરત શહેરમાં જેટલી પણ કોર્પોરેશનની સ્કૂલો છે એ તમામમાં રાહત કેમ્પ શરૂ કર્યા છે. અહીંયાની વાત કરીએ તો અહીંયા પાંચ વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે. બાકીની સ્કૂલોમાં પણ અત્યારે રાહત કેમ્પ શરૂ થઈ ગયા છે. જી ધન્યવાદ જાણકારી માટે શૈલેષ. તો સુરત મનપા દ્વારા રાહત છાવણી શરૂ કરવામાં આવશે. શિક્ષકો અને કમ્પ્યુટર ઓપરેટર્સને કામગીરી સોંપાશે. નિરાશ્રિતો માટે પાલિકા દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.